हेलो फ्रेंड्स, आपणे ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં જે વાત કરતા છે, જેમાં પ્રશ્ન નંબર 17. તો અહીંયા આગળ એક શાળામાં વિદ્યાર્થીઓ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર બંને તરફ વૃક્ષોનું વાવેતર કરે છે. તો આપણે પણ તમે જોઈ શકો તો જે વૃક્ષોનું વાવેતર આપણી શાળામાં પણ ઘણી વખત કરવામાં આવેલું છે. મિત્રો, આનાથી આપણા પર્યાવરણનું શુદ્ધિકરણ થઈ શકે અને આપણે પ્રદૂષણ ઓછું ઘટાડી શકીએ છીએ. એટલે વૃક્ષોનું વાવેતર આપણે પણ કરવું જોઈએ. દર વર્ષે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, અને ખાલી વૃક્ષોનું વાવેતર નહીં, પરંતુ તેની સાથે એની માવજત પણ રાખવી જોઈએ. એને વૃક્ષો સ્વરૂપે આપણે બનાવવાના છે. ઓકે, અહીંયા આગળ પ્રશ્ન નંબર 17 માં કંઈક આ જ રીતની માહિતી આપી છે કે એક શાળામાં પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને શાળાની બહાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, અને એવું નક્કી કરવામાં આવેલું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં અભ્યાસ કરશે તેટલા વૃક્ષો આવશે. તો દાખલા તરીકે પહેલા ધોરણનો વિદ્યાર્થી હોય તો એક વૃક્ષ આવશે, બીજા ધોરણનો વિદ્યાર્થી હોય તો બે વૃક્ષો આવશે, આવું 12 સુધી ચાલે છે. એટલે કે 12મા ધોરણનો વિદ્યાર્થી હોય તો કેટલા વૃક્ષો આવશે? 12 વૃક્ષો આવશે. તો અને દરેક ધોરણમાં 3 વિભાગ છે, એટલે કે વર્ગોની સંખ્યા પહેલા ધોરણ તો એક અ, એક બ અને એક ક, અથવા એક એ, એક બી અને એક સી. તો આ રીતે 3 વર્ગો છે દરેક ધોરણમાં. એટલે મિત્રો, તો આ વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થશે તે આપણે શોધવાનું છે. એટલે મિત્રો, અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો દરેક ધોરણમાં 3 વિભાગ છે, અને ધોરણથી તે ધોરણની સંખ્યાને આધારે વૃક્ષોનું વાવેતર થાય છે. એટલે કે પહેલા ધોરણનો વિદ્યાર્થી એક વૃક્ષ વાવે છે, અને એવા પહેલા ધોરણના કેટલા ક્લાસ છે? 3. એટલે પહેલા ધોરણ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થશે? 3. એ જ રીતે બીજા ધોરણ માટે વાત કરીએ તો બીજા ધોરણમાં 3 વિભાગ છે, 3 વર્ગો છે, એટલે એક વર્ગ દ્વારા 2 વૃક્ષ, કારણ કે બીજા ધોરણનો એટલે 2 વૃક્ષ, એવા કેટલા છે? 3 વર્ગો છે, 3 ક્લાસ છે. એટલે આપણે જોઈએ તો કે 2 વત્તા 2 વત્તા 2, એટલે કે કુલ 6 વૃક્ષોનું વાવેતર બીજા ધોરણનો વિદ્યાર્થી કરશે. આવું 12મા ધોરણ સુધી થશે. 12મા ધોરણ માટે વાત કરીએ તો એના 3 વિભાગ, અને એમાં 12મા ધોરણમાં એ, બી, સી 3 ક્લાસ અને 1 ક્લાસ દ્વારા 12 વૃક્ષોનું વાવેતર થાય. તો 3 ક્લાસ દ્વારા કુલ 36 વૃક્ષોનું વાવેતર થાય છે. તો આખી શાળા દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થશે તે આપણે મિત્રો શોધવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે ધોરણ વાઇઝ કેટલા વૃક્ષોનું વાવેતર થશે એને આધારે શ્રેણી મેળવી લઈએ, અને તે શ્રેણીમાં જે ધોરણ વાઇઝ વૃક્ષોની સંખ્યાનું વાવેતર થયેલું છે તે બધાનો સરવાળો મેળવીએ. એટલે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય છે તે આપણને મળી શકે છે. અહીંયા આગળ મિત્રો એના માટે લખીએ કે ધોરણ 1 ના ત્રણ વિભાગોના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષોનું વાવેતર કરશે? 1 વત્તા 1 વત્તા 1. એટલે આમ કુલ 3 વૃક્ષોનું વાવેતર કરશે. એ જ રીતે સમજૂતી માટે બીજા ધોરણ માટે પણ લખી લઈએ તો કે ધોરણ 2 ના 3 વિભાગ દ્વારા 3 વિભાગોના વિદ્યાર્થીઓ જોઈએ આપણે તો કે 2 વત્તા 2 વત્તા 2, આમ કુલ 6 વૃક્ષોનું
વાવીતર કરશે. ઓકે ચાલો મિત્રો, હવે આપણે આગળની વસ્તુ, આને આધારે આપણે શ્રેણી લખીએ. તો કે સમાંતર શ્રેણી આપણને મળશે, જુઓ કઈ રીતે. તો કે પહેલા ધોરણના ત્રણ વિભાગ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય છે? ત્રણ. બીજા ધોરણના વિદ્યાર્થીઓના ત્રણ વિભાગ દ્વારા કુલ છ વૃક્ષોનું વાવેતર થાય છે. એ જ રીતે આપણે કુલ બારમા ધોરણ સુધી, તો આપણે વાત કરી ગયા તે મુજબ કે ત્રણ વિભાગ અને બાર વત્તા બાર વત્તા બાર એટલે કે કુલ 36 વૃક્ષોનું વાવેતર થશે. તો બારમા ધોરણ દ્વારા 36 વૃક્ષોનું વાવેતર થાય. તો આ જે સમાંતર શ્રેણી પ્રાપ્ત થાય છે તેનો આપણે સરવાળો મેળવીએ એટલે કુલ વૃક્ષો પહેલા ધોરણમાં ત્રણ, બીજામાં છ, આમ કુલ એટલે કે ક્રમાનુસાર બાર ધોરણ સુધી કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય તે આપણે સરવાળો મેળવવો પડે. તો અહીંયા આગળ એના માટે સમાંતર શ્રેણીમાં એન પદોનો સરવાળા માટેનું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સરવાળો મેળવી લઈએ. તો એમાં આપણને જે પદોની જરૂર છે તેની કિંમત લખી લઈએ. એ એટલે કે પ્રથમ પદ, અને પ્રથમ પદ તરીકે છે આપણી પાસે ત્રણ. એ જ રીતે આપણને જરૂરી છે એન, એનની કિંમત કેટલી મળશે મિત્રો? બારમા ધોરણ સુધી એટલે બાર પદો મળશે આવા, તો બાર. અને એ જ રીતે આપણે ડી, ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, બીજું પદ છે છ અને પહેલું પદ છે ત્રણ. છ ઓછા ત્રણ એટલે આપણને મળશે ત્રણ. તો મિત્રો અહીંયા આગળ હવે આપણો એન પદો શોધવા માટેનું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. મિત્રો અહીંયા આગળ તમારી પાસે અંતિમ પદ છે એટલે બીજા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો કે એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ. એલ એટલે કે અંતિમ પદ. ચાલો આમાં કિંમત મૂકીએ. આપણે બાર પદોનો સરવાળો મેળવવાનો છે. એન ની કિંમત છે બાર ભાગ્યા બે અહીંયા આગળ બે ગુણ્યા ત્રણ વત્તા એન ની કિંમત બાર ઓછા એક ડી ની કિંમત મળે છે ત્રણ. ચાલો તો બાર ભાગ્યા બે એટલે કે છ, બે ગુણ્યા ત્રણ છ વત્તા બાર ઓછા એક એટલે અગિયાર, અગિયાર ગુણ્યા ત્રણ એટલે કે તેત્રીસ. અને અહીંયા આગળ આપણને મળશે છ ગુણ્યા તેત્રીસ વત્તા છ એટલે ઓગણચાલીસ. એટલે આ બંનેનો ગુણાકાર જોઈએ મિત્રો. તો અહીંયા આગળ ગુણાકાર કરીએ છ ગુણ્યા નવ, છ નવ ચોપન, ચોપન ચાર વડી પાંચ, છ તારી અઢાર, અઢાર ને પાંચ ત્રેવીસ, તો કે બસો ને ચોત્રીસ. મિત્રો આનો ગુણાકાર આપણે જોઈએ તો કેટલા મળી શકે છે? બસો ને ચોત્રીસ. એટલે અહીંયા આગળ આપણે જોયું તે મુજબ કે સારા દ્વારા કુલ કેટલા વૃક્ષોનો વાવેતર થશે? બસો ને ચોત્રીસ. તો અહીંયા આગળ તમે જવાબ લખી શકો છો કે સારા દ્વારા કુલ બસો ચોત્રીસ વૃક્ષોનું વાવેતર થશે અથવા વાવણી થશે. મિત્રો એટલે આ રીતે, અને આ બધા પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાના. એટલે આપણે જો એની વાક્ય રચના સમજી લઈએ તો સરળતાથી એ દાખલા ગણી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો.